સેક્શન 6 અને 8 અને ત્યાર પછી સીધા સેક્શન 20 20 પછી 22 22 પછી 25 25 ના બધા જ ક્લોઝ 25 1 a 25 1 b 25 1 c 25 1 ડબલ a 25 1 ટ્રિપલ a આ બધા જ ક્લોઝ ત્યાર પછી આવશે સેક્શન 27 ત્યાર પછી 29 31 37 38 અને લાસ્ટ વન 41 આ કાયદો પણ બહુ ટૂંકો છે ટોટલ 48 સેક્શન નો છે બરાબર અને આટલી જે સેક્શનો છે એ આપણા ક્રિમિનલ કોર્ટોની અંદર ચાલતા કેસોમાં જરૂરી સેક્શનો છે એટલે એના ઉપર આપણે જઈએ તો સૌથી પહેલા આપણે સેક્શન 2 ની અંદર ડેફિનેશન આપેલી છે એ ડેફિનેશનની અંદર આર્મ્સ કોણે કહેવાય એમ્યુનેશન્સ કોણે કહેવાય કયા કયા હથિયારોને આર્મ્સ કયા કહેવાય અને કયાને એમ્યુનેશન્સ કહેવાય એની ડેફિનેશન આપી છે હું આખું વાંચવા નથી બેસતો એનું કારણ છે કે એ વાંચવા બેસીશું તો આપણો આગળનો સમય પૂરો થશે હવે ખાસ કરીને એની અંદર આર્મ્સની ડેફિનેશન આપી છે એમ્યુનેશન્સની ડેફિનેશન આર્મ્સની ડેફિનેશન છે ટુ બીમાં પછી સોરી ટુ બી ની અંદર એમ્યુનેશન ની છે ટુ સી માં આર્મ્સ ની ડેફિનેશન છે ડી ની અંદર ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ની ડેફિનેશન છે આપણા એક્ટ ની અંદર જે કઈ કાર્યવાહી આ એક્ટ માં થતી હોય એ બધી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ને છે એ બાબતે આની અંદર ડી ની અંદર જોવાય ટુ ડી માં ત્યાર પછી ઈની અંદર ફાયર આર્મ્સ કોણે કહેવાય એની ડેફિનેશન છે ત્યાર પછીની છે પણ લાયસન્સિંગ ઓથોરિટી કોણે આપવાની કઈ કઈ કહેવાય ને એ બધા છે પણ એ આપણને લાગુ પડતી નથી અત્યારે એટલે એના ઉપર ગયા સિવાય હવે મુખ્યત્વે જ્યારે વેપન્સ આવતું હોય છે આપણે કોર્ટની અંદર વેપન્સ જોઈએ છે લોકો પાસે આપણે કોઈએ જોયા હશે પોલીસ વાળા પાસે આપણે જોયા હશે બરાબર છે હવે આ જે વેપન્સ છે એ કેવા પ્રકારનું છે એ આપણે કેવી રીતે નક્કી કરી શકીએ તો આપણે નક્કી કરવા માટે આપણી પાસે બે વસ્તુ છે એક તે વેપન્સ સેલ વન બાય વન ઓટોમેટિકલી કાર્ટુસ છૂટે એવું છે કે કેમ એ જોવા માટે સ્ટેન ગન છે મશીન ગન છે એકે 47 છે આ બધી જે છે એ વેપન છે એ વન બાય વન ઓટોમેટિકલી ગોળીઓ છૂટે એક વખત દબાવો ટ્રિગર એટલે છૂટ્યા જ કરે વારા પરથી જ્યાં સુધી એનું મેગઝીન ખાલી ના થાય ત્યાં સુધી હવે આ મેગઝીન છે એ મેગઝીન કેટલું ભરાય છે તો 600 ની રેન્જમાં ભરાય છે 600 ગોળીના પેકમાં એટલે નંબર્સ ઓફ કાર્ટુસ કેટલી આવે એ 600 ના રેન્જમાં નક્કી થતી હોય છે એની સાઈઝ પ્રમાણે ઘણા તમે લોકોએ જોયા હશે મશીન ગન એની અંદર જે મેગઝીન છે એ મેગઝીન આમ અર્ધચંદ્રાકાર આવતું હોય છે આમ અર્ધચંદ્રાકાર આ રીતનું આમ એટલે અર્ધચંદ્રાકાર એગળથી આમ ફિટ થતું હોય આમ આ રીતે આમ ફિટ થતું હોય આ રિવોલ્વરનો ઉપરનો ભાગ અને નીચેથી આ કાર્ટુસ નીચે આમ ફિટ થતી હોય આ મેગઝીન ફિટ થતું હોય એટલે નીચેથી એની અંદર જે સ્પ્રિંગ હોય એ સ્પ્રિંગ છે એ ઉપરની કાર્ટુસોને ધક્કો મારતું જાય એટલે તમે ટ્રિગર દબાવો અહીંયા ત્યાં ટ્રિગર તમે દબાવો ટ્રિગર દબાવો એટલે વન બાય વન ગોળીઓ ઉપર એની મેતે આવતી જાય એક એક ને ધક્કો મારતી જાય એટલે ટ્રિગર એક જ વખત દબાવો જ્યાં સુધી તમે છોડો નહીં ત્યાં સુધી અંદરની બધી ગોળીઓ વન બાય વન સ્પ્રિંગ છે એ ધકેલતી રહે ને એ ધક્કો ત્યાં સુધી મારે કે જ્યાં સુધી એની કાર્ટુસો પૂરી ના થાય ત્યાં સુધી હવે જે મશીન ગન છે સ્ટેન ગન છે એ બધા છે એ બધા સાધનો આપણે કહી શકીએ ઓટોમેટિક વેપન્સ બરાબર ઓટોમેટિક વેપન્સ છે મિસાઇલ છે આ પછી બોમ્બ છે ટોપ મારો ટોપ છે બોમ્બ એમ્યુનિશનમાં આવે ટોપ છે હવે ઘણા કિસ્સાઓમાં મેં તમને કહ્યું એ રીતે કે વેપન્સ આપણે જોયું આપણી પાસે કેસ આવ્યો છે કે કોઈક વ્યક્તિ રોડ પરથી રિવોલ્વર લઈને જતા પકડાયો છે તે સિમ્પલી એવું કહી શકાય કે હેન્ડ હાથ બનાવટનો છે
બરાબર સામાન્ય રીતે કહી શકાય અર્થ બરમટનો છે. હવે આની અંદર પણ બે કેટેગરી છે, એક કન્ટ્રી મેડ રિવોલ્વર, એક કન્ટ્રી મેડ અને એક ફોરેન રિવોલ્વર. એમાં ગ્રેવિટી વધી જશે, આમાં ગ્રેવિટી ઓછી છે. કન્ટ્રી મેડ છે કે કેમ એ જોવાનું છે. કન્ટ્રી મેડ છે કે કેમ એ જોયા પછી તમે નક્કી કરી શકો કે આ કન્ટ્રી મેડ છે અથવા તો ફોરેન છે. હવે એ જોયા પછી તમે જયારે જુઓ તો એ કન્ટ્રી મેડ ની અંદર કોઈ પણ પ્રકારના આઈડેન્ટિફિકેશન માર્ક નંબર કે એનો મેન્યુફેક્ચરિંગ નંબર કે એને બનાવનાર કંપનીનું નામ કશું આવતું નથી. આ કન્ટ્રી મેડ ની વાત કરું છું. જયારે જે ફોરેન ની બનાવટ ની છે, એ ફોરેન ની બનાવટ ની અંદર કમ્પલસરી માર્ક્સ નંબર એનો આવે છે, બેચ નંબર આવે છે, પછી કઈ જગ્યાએ બન્યું છે, કંપનીનું નામ આવે છે, કયા કન્ટ્રીમાં બન્યું છે એનું નામ આવે છે, અને એ કંપનીનું શોર્ટમાં કોડ આવે છે, કંપનીનો કોડ આવે છે. એટલે આ બધી હકીકતો લખાયેલી હોય આવા ફોરેનથી આવતા વેપન્સની અંદર આ બધી હકીકતો તમને ઇઝીલી જોવા મળે છે. આ જોયા પછી તમને નક્કી થઈ ગયું કે હવે કન્ટ્રી મેડ છે કે ફોરેન છે. હવે તમે આવો છો મેટર ચલાવવા માટે અથવા તો મેટર તમારી પાસે આવી છે, તો તમારે સૌથી પહેલા શું જોવાનું છે? તો સૌથી પહેલા તમારે એ જોવાનું છે કે આ જે વેપન્સ છે એ વેપન્સ છે અને વેપન્સ ની અંદર વપરાયેલું કારતુસ છે અથવા ભરવામાં આવેલું કારતુસ છે, એ કારતુસ અને વેપન્સ એ બેલાસ્ટિક એક્સપર્ટના અભિપ્રાય માટે મોકલી અને એનો અભિપ્રાય નીચે મૂક્યો છે કે કેમ, આ પહેલા જોવાનું છે. હવે નથી મૂક્યું અથવા તો મૂક્યું છે, મૂક્યું છે તો આપણે એ રીતે આગળ વધવાનું છે. નથી મૂક્યું તો ચૂપચાપ સાયલેન્ટ બેસી રહેવાનું છે, કશું જ બોલવાનું નથી. જયારે આપણે ચલાવવા ઉપર આવીએ તે વખતે આપણે એનો ડિફેન્સ આપણને બહુ મોટો મળી જાય છે. હવે આના પહેલા આની સાથે સાથે બહુ જ મહત્વનું કહી શકાય એવું, તો સેક્શન 39 પ્રમાણે આવો કેસ દાખલ કરતા પહેલા, આર્મ્સ એક્ટનો કેસ દાખલ થાય એટલે કેસ દાખલ કરવા માટેની પરવાનગીની જરૂરિયાત નથી, પણ કેસ દાખલ થાય પછી ચાર્જશીટ કરવાનું હોય, તો ચાર્જશીટ કરતા પહેલા જે તપાસ અધિકારીઓ હોય એ તપાસ અધિકારીએ જે લીધેલો કબજે લીધેલો મુદ્દામાલ હોય એ તમામે તમામ મુદ્દામાલ એના જો વડોદરાની અંદર એટલે જો બે વસ્તુ છે, બે ભાગ છે એની અંદર, મંજૂરી આપવાની સત્તા, સેન્શન ફોર પ્રોસિક્યુશન ગ્રાન્ટ કરવાની સત્તા બે વ્યક્તિને છે. એક ડિસ્ટ્રિક્ટ કલેક્ટર અને બીજો કમિશનરેટ એરિયા જ્યાં આવતો હોય ત્યાં આગળ કમિશનર ઓફ પોલીસ. બરાબર, આપણા પાસે અત્યારે જે કેસો આવે છે એની અંદર એસીપી ની સેન્શન હોય છે અથવા તો સેન્શન હોતી નથી. એસીપી ની સેન્શન આવે એટલે આપણે આંખો બંધ કરીને ઊંઘી જવાનું, આરોપીને કહી દેવાનું જાતું છૂટી ગયો, આરોપીને કહી દેવાનું જાતું છૂટી ગયો, 1000% ગેરંટી આપી દેવાય. કેમ કે એસીપી ને આવી સત્તા આપવાનો કોઈ અધિકાર જ નથી, આવું સેન્શન મંજૂર કરવાનો કોઈ પાવર્સ જ નથી, કાયદામાં એવો કોઈ ઉલ્લેખ નથી. કમિશનરે આપ્યું હોય તો બરાબર છે. હવે એસીપી અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ આ બે સિવાય કોઈની સેન્શન ચાલે નહીં. આ બે પાસે જયારે સેન્શન માટે મુદ્દામાલ મોકલવામાં આવે છે તો મુદ્દામાલની સાથે રજૂ કરવામાં આવેલું પંચનામું, તપાસના કામે રજૂ કરેલું તૈયાર કરેલું પંચનામું, એની સાથેના સાક્ષીઓના નિવેદન એટલે જેટલા પોલીસના નિવેદનો લીધા હોય, અધર તો બીજા વિટનેસના લીધા હોય, એ બધાના નિવેદનો એ બધું એની સાથે મૂકી અને એ ચાર્જશીટ ના પેપર જે તૈયાર કરે હોય બધા સાથે એને મોકલવામાં આવે છે. એ મોકલે અને ત્યાર પછી એની વિચારણા આવે કમિશનર અથવા તો પછી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, એ બધું કન્સિડર કર્યા પછી એને એવું લાગે કે ના આર્મ્સ એક્ટ હેઠળનો ગુનો બને છે તો એ ચાર્જશીટ કરવાની પરવાનગી આપશે, અને પરવાનગી આપશે અને તો જ એ ચાર્જશીટ તપાસ અધિકારી કરી શકશે. ચાર્જશીટ માં સેન્શન ફોર પ્રોસિક્યુશન ના હોય તો કોર્ટ હેઝ નો જ્યુરિડિક્શન ટુ ટેક ધ કોગ્નિઝન્સ. બરાબર, કોગ્નિઝન્સ જ ના લઈ શકે એટલે બીજી તો આગળ વાત જ ના રહી. કોગ્નિઝન્સ લેવાની સત્તા ના હોય તો બીજી કોઈ વાત નથી રહેતી. અને એ સ્પેસિફિક જોગવાઈ સેક્શન 39 ની અંદર આપી છે, એના વર્ડ ટુ વર્ડ બે જ લીટીનું છે, વધારે નથી.
provisions sanction of district magistrate necessary in certain case. No person shall be instituted against any person in respect of any officer under section 3 without the provisions previous sanction of the district magistrate. Aaj specific jogvai tamne aapi ane aa specific jogvai ni andar evu kayu ke section 3 ni andar je weapons ni hathiyar ni definition ma aavta hoy weapons ni hathiyar ni definition ni andar aavta hoy e baddhat mate district magistrate athva collector ni commissioner ni parvanagi e tamare compulsory chhe barabar chhe have aa parvanagi lidhi nathi કેસ દાખલ થઈ ગયો છે કોર્ટે એને કોગ્નિઝન્સ લઈ લીધું છે કોર્ટે કોગ્નિઝન્સ લઈ લીધું છે તો તમારી પાસે ડિસ્ચાર્જ નો એપ્લિકેશન નો રસ્તો ઊભો થઈ ગયો 239 બરાબર ડિસ્ચાર્જ થયો 482 ક્વેશિંગ નો રસ્તો ઊભો થઈ ગયો હવે આ બધી આપણી પ્રેક્ટિસ ના માટેની વાત છે ધંધાદારી રીતે આપણે જોઈએ તો આ વસ્તુ જો અસીલ સારો હોય પૈસા આપણને આપતો હોય ફી બી વ્યવસ્થિત આલતો હોય તો આપણે આ રસ્તો કરવાનો ડિસ્ચાર્જ એપ્લિકેશન મૂકવાની ડિસ્ચાર્જ એપ્લિકેશન મૂકો અને ત્રણ ચાર જજમેન્ટો તમે મૂકો સેન્સન ફોર પ્રોસિક્યુશન ના અને આ બ્રીથ થયો છે આ મેન્ડેટરી પ્રોવિઝન છે આનો બ્રીથ થયો છે તે મેન્ડેટરી પ્રોવિઝન નો બ્રીથ થયો તો કોઈ પણ સંજોગમાં ના ચાલે અને જ્યારે કોગ્નિઝન્સ લેવાની સત્તા નથી તો લેવાયેલું કોગ્નિઝન્સ ઇટસેલ્ફ ઇલીગલ બરાબર તો કમ્પ્લેન કેન બી એક્યુઝ કેન બી ડિસ્ચાર્જ બરાબર અને વેરી સેમ જો 482 માં તમે ગયા હોય અને આ ઇસ્યુ તમે લીધો હોય સેન્સન ફોર પ્રોસિક્યુશન નો તો કમ્પ્લેન કેન બી ક્વેશ્ડ રાઈટ અને એક્યુઝ પૂરેપૂરો એમાંથી બહાર નીકળી જશે આ બહુ જ બેઝિકલ આઈટમ છે અને આ બેઝિકલ સેક્શન ની અંદર તમે જોવા જશો તો એના બહુ જ લેન્ડમાર્ક જજમેન્ટો ત્રણ ચાર હું તમને આપી દઉં છું એ ત્રણ ચાર જજમેન્ટો એવા છે કે આ જજમેન્ટોના આધાર ઉપર હું માનું ત્યાં સુધી મેં ઘણા બધા કેસો છોડાયા છે એને મુખ્ય મુદ્દાને ધ્યાનમાં રાખીને હવે સેન્સન ફોર પ્રોસિક્યુશન ના હોય તો કોર્ટને કોગ્નિઝન્સ લેવાની સત્તા નથી સેશન્સ જેવા ટ્રાયલો મારા છૂટેલા છે અને સેશન્સ જેવા ટ્રાયલોની અંદર કોર્ટે એ હકીકતને માનીને જો આ એક જજમેન્ટની નકલ છે આ જજમેન્ટની નકલની અંદર આમ ચેક સાથેનો ગુનો છે એના પેરેગ્રાફની અંદર બહુ સ્પેસિફિક પેરેગ્રાફમાં લખ્યું છે કે જ્યારે સેન્સન ફોર પ્રોસિક્યુશન ના હોય તો કોર્ટે કોગ્નિઝન્સ લેવાની સત્તા નથી તો આખો ટ્રાયલ ચાલેલો છે એ આખો વિશેષ થાય છે અને આ જે કેસ મેં તમને બતાવ્યો ને એ લૂટ વિથ મર્ડરનો કેસ ફાયરિંગ સાથે બરાબર આવો કેસ મેં તમને આ બતાવ્યો આવા કેસની અંદર આવા સેન્સન ફોર પ્રોસિક્યુશન ના હોય તો એવા મહત્વના મુદ્દાને ધ્યાનમાં રાખીને જો અત્યાર પુરવાર ના થાય તો અત્યારથી કોઈ મળે છે કેમ કેવી રીતે પુરવાર થાય ખ્યાલ આવ્યો એટલે આ હકીકતને ધ્યાનમાં રાખીને કોર્ટે એને એક્વિટ કરેલો છે હવે ત્યાર પછીથી આ જે સેન્સન ફોર પ્રોસિક્યુશન છે એ તમને એક વખતે મિકેનિકલી બનાવીને મોકલી દીધું કમિશનરે અથવા તો કલેક્ટરે મિકેનિકલ પ્રોસેસની અંદર તો તમારે જરૂર પડે તો તમે એ સેન્સનને ચેલેન્જ કરી શકો છો જો મૂક્યું હોય તો ના મૂક્યું તો કોઈ પ્રશ્ન નથી પણ મૂક્યું હોય તો તમે એને ચેલેન્જ કરી શકો છો કે ઇસ્યુઇંગ ઓથોરિટીને એટલે તમે કલેક્ટર ઓફિસમાંથી અથવા તો સીપીની ઓફિસમાંથી જે ઉપરી અધિકારી છે જેને કહીએ સીપીથી તરત નીચે ના કેમ કે સીપીને જુબાની લેવા માટે બોલાવી શકાય નહીં એવો પ્રોવિઝન કાયદામાં કોઈ જગ્યાએ છે ના કોઈ જગ્યાએ છે એને જુબાની માટે ના બોલાવે અત્યારે મને યાદ નથી કે કયા પ્રોવિઝનમાં પણ છે એટલે સીપી ના બોલાવે સીપીની નીચેના જે અધિકારી છે એસીપી અથવા તો એમની ઓફિસના કોઈ પણ એને આપણે બોલાવી અને આ જે સેન્સનિંગ ઓથોરિટીએ આપેલી સેન્સન છે એને આપણે ચેલેન્જ કરીએ તો ઘણા બધા ક્લ્યુ એવો મળશે કે તમે પૂછો ડાયરેક્ટ દાખલા તરીકે કે આ જે મુદ્દામાં જે ઓફિસરો વખત વખત બદલાતા હોય છે એટલે તપાસો કયા આને એ પણ પ્રશ્ન આઈને ઉભો રહેતો હોય તપાસો ને એને કે જે વખત જે તે વખતે બનાવ બન્યો હોય તે વખત જે ડ્યુટી પર હોય અને જે વખતે સેન્સન પાસ કરી છે એ સેન્સન પાસ કરતી વખતે જે વ્યક્તિ હોય તેવા વ્યક્તિને આપણે સામાન્ય રીતે તપાસવું જોઈએ હવે અને અથવા તો પછી એના બારનીસી ઓફિસ જે મેઇન ઓફિસ હોય ને જ્યાંથી સેન્સનિંગ આ બધું કામકાજ સંભાળતી હોય એના કોઈ ઓફિસરને તપાસવું આના મારફતે આપણે આ તપાસી અને જે સહી છે સિક્કો છે કમિશનર એને આપણે વેરીફાય એ કરી શકીએ અથવા ચેલેન્જ કરી શકીએ અને ત્યાર પછીથી એ સેન્સન વેલિડ સેન્સન છે કે કેમ સેન્સન વેલિડ છે કે કેમ હવે સેન્સન જો વેલિડ હોય
તો જે સેન્શન વેલિડ ગણાય અને સેક્શન 39 પ્રમાણે ગણાય. જો સેન્શન ઇનવેલિડ હોય તો આમ ચેકમાં ઓફેન્સ ના બને, ફ્લેક્ટર મેન્ડેટરી પ્રોવિઝન નો ભંગ થાય. તો એના માટે મેં તમને આ જજમેન્ટ બતાવ્યું એ જાવિત્રી દેવી વાળું. અને ત્યાર પછી બીજું એક જજમેન્ટ છે, એ જજમેન્ટ બહુ બહુ જેને કહી શકાય બહુ સારું જજમેન્ટ છે.